हेलो विद्यार्थी मित्रों, नमस्कार, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स वाणिज्य व्यवस्था अने संचालन आ विषय में विद्यार्थी मित्रों अपने आगळ 3 चेप्टर पूर्ण कर्या। हवे प्रकरण नंबर 4 जे धंधाकीय सेवाओं में आगळनो भाग छे, परंतु आगळ आपणे धंधाकीय सेवाओं 1 અને ધંધાકીય સેવાઓ 2 ની વાત કરી, જેમાં આપણે વીમો, વખાર, ટપાલ સેવા, વાહન વ્યવહાર અને બેંક ની સેવાઓની આપણે વિસ્તૃત ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 માં આપણે આ 3 બાબતોનો અભ્યાસ કરવાનો છે, જે અત્યારે વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી મુજબ આ 3 સાધનો દરેક ધંધાકારી પેઢી માટે खूब अगत्यना छे। ए साधनो छे माहिती संचार एटले कम्युनिकेशन, ई कॉमर्स अने आउटसोर्सिंग। आपणे आ प्रकरणमां कुल 3 भाग अलग अलग रीते भणवाना छे, जेमांनी आजे आपणे शरूआत करीशुं। प्रथम भाग थी ए छे माहिती संचार। आपणे आ आजना वीडियोनी अंदर मात्र माहिती संचारनो ज टूंको परिचय मेळवीशुं, અને ત્યારબાદ આવતા વિડીયોથી આપણે ઈ કોમર્સ, ત્યારબાદ આઉટસોર્સિંગનો વિસ્તૃત અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે માહિતી સંચારની વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જ પ્રશ્ન છે માહિતી સંચારનો અર્થ આપી, અર્થ અને તેની પ્રક્રિયા સમજાવો। મોટા ભાગે તો આ પ્રશ્ન 3 ગુણમાં જ પૂછાતો હોય છે, અહીંયા પણ એ પ્રશ્ન 3 ગુણમાં આ રીતે જ તમે સરળતાથી એને લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની આપણે વાત કરી તો સામાન્ય રીતે કમ્યુનિકેશન, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ સાથે જે વાતચીત થાય છે, જે સંદેશાઓની આપલે થાય છે, તેને માહિતી સંચાર કહેવાય। એક પ્રકારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને હું તમને જે માહિતી આપી રહ્યો છું એ પણ એક પ્રકારનો માહિતી સંચાર જ છે। આવી રીતે ધંધામાં પણ માહિતી સંચારની જરૂર પડે છે, જો કે ધંધામાં જ નહીં પરંતુ તમામ ક્ષેત્રોમાં, તમામ પ્રવૃત્તિઓમાં માહિતી સંચારની ખૂબ જ જરૂર પડે છે। જેટલું માહિતી સંચાર સુવિધાવાળો અને ઝડપી હશે, સ્પષ્ટ હશે, એટલી જ ઝડપથી સારી રીતે તમે તમારું કામ કરી શકો છો। તો એ માહિતી સંચારનો અર્થ સમજીને આપણે એની પ્રક્રિયાની ચર્ચા કરીએ। તો માહિતી સંચાર એટલે આપણને અહીં કુલ 3 વ્યાખ્યાઓ આપી છે વિદ્યાર્થી મિત્રો, જેમાં પહેલી વ્યાખ્યા છે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થઈ, એટલે માહિતી સંચાર। ફરીવાર, પોતાના વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય કે લખાણ કે સંજ્ઞાઓ, સંજ્ઞાઓ એટલે ઈશારાઓ દ્વારા સંદેશાઓની શું થવી આપલે થઈ, એટલે તેને માહિતી સંચાર કહી શકાય છે। આ માહિતી સંચાર તમે લેખિતમાં પણ કરી શકો અને મૌખિક રીતે પણ કરી શકો। સંજ્ઞાઓ દ્વારા આપણે ઈશારાઓ કહીને, કોઈ બહાર જતું હોય તો આપણે બાય બાય ટાટા કરીએ, આ રીતે આમ કરીએ છીએ, કોઈને બોલાવો હોય તો આમ કરીએ છીએ, આવો આ બાજુ, આ રીતના જે સંજ્ઞાઓ છે એમાં બોલવાની જરૂર નથી પડતી, પણ તેમ છતાં સામેવાળો વ્યક્તિ એ સંદેશાઓને સમજી શકે છે, તેને સંજ્ઞા કહી શકાય। આના દ્વારા જે માહિતીની આપલે થાય છે તેને માહિતી સંચાર કહે છે। બીજી વ્યાખ્યા છે માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતી યોગ્ય સંકેતો દ્વારા, એટલે યોગ્ય ઈશારાઓ દ્વારા, યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય અને તેની સાથે સંબંધ સ્થાપે છે અને જાળવે છે। એટલે માહિતી સંચાર એટલે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને શું આપે, તો જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ, વલણો વગેરેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા,
योग्य माध्यम थी, योग्य संकेतों द्वारा योग्य माध्यम थी एवं प्रसारण થાય છે કે સામે વાળા વ્યક્તિ માહિતી પ્રાપ્ત કરે તો એને ઝડપથી સમજી શકે, એને ગ્રહણ કરી શકે અને તે મુજબ તેનો અમલ પણ કરી શકે એવો હેતુ માહિતી સંચારનો છે, તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। બીજું કે ત્રીજી વ્યાખ્યા આપેલી છે કે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા। અહીંયા તમે જે પ્રકરણ ભણી રહ્યા છો પ્રશ્ન એ હું તમને સમજૂતી આપું છું તો એ આપણી બંને વચ્ચેનો માહિતી સંચાર છે। એમ આ માહિતી સંચારની વાત થાય છે દરેક પ્રકારના ક્ષેત્રમાં, દરેક પ્રકારના ધંધાઓમાં, દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં, સામાજિક વ્યવહારોમાં, દરેક સ્થળે માહિતી સંચાર એ ખૂબ જ જરૂરી છે। તેના વગર ઘણું બધું કામ અટકી શકે છે। આ માહિતી સંચારનો સામાન્ય અર્થ આપેલો છે, તમે આ ત્રણમાંથી કોઈ પણ અર્થ લખી શકો છો। હવે આ માહિતી સંચારની આપણે વાત તો કરી, એની ટૂંકી ચર્ચા કરી, પણ આ માહિતી સંચાર કેવી રીતે થાય છે તો અહીંયા આપણને એના જુદા જુદા પ્રક્રિયાના મુદ્દાઓ આપેલા છે કે જેના માધ્યમથી આપણે માહિતી સંચારની પ્રક્રિયાને સરળતાથી સમજી શકીશું। તો એ માહિતી સંચારની પ્રક્રિયાના છ તબક્કાઓ આપણી સામે આવેલા છે। અહીંયા સૌથી પહેલું છે સંદેશાનું ઘડતર કરવું। સંદેશાનું ઘડતર કરવું એટલે માની લો કે સંદેશો તૈયાર કરો, તો ઉદાહરણ તરીકે બાજુમાં એક બીજી વાત લેતો જઈશ કે સૌથી પહેલા ધારો કે તમારે અમદાવાદ જવું છે, તમે રહો છો સુરતમાં, તમારે ક્યાં જવું છે? અમદાવાદમાં। અમદાવાદ જવા માટે તમારે બસ પકડવી છે, તો તમારા માટે સૌથી પહેલું સંદેશાનું ઘડતર એ થયું કે બસ કેટલા વાગે ઉપડશે, એ તમારા માટેનો સંદેશો થયો, તમારે સંદેશો જાણવો છે। અહીંયા આપેલું છે, જો સંદેશાનું ઘડતર એટલે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે। સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે, એટલે તમારે અમદાવાદ જવું છે તેના માટે તમારે બસ પકડવી છે, તો બસ ની જાણકારી મેળવવી પડે એ તમારા માટે એક સંદેશો તૈયાર થયો। ધારો કે તમારે 8 વાગે જવું છે અથવા આજે સાંજે તમારે અમદાવાદ જવું છે, તો આ તમારા માટે એક સંદેશો થયો જે તમારે બીજા કોઈને પૂછવાનો છે કે મારે અમદાવાદ જવા માટે બસ કેટલા વાગે મને મળશે, એ તમારા માટે એક પ્રશ્ન થયો, એ સંદેશો થયો। હવે એ સંદેશો તૈયાર થઈ જાય, તમારે સૌથી પહેલા નક્કી કરવાનું માધ્યમની પસંદગી। નંબર 2 આપેલું છે માધ્યમની પસંદગી કે સંદેશાની રચના થયા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધન પૈકી કોઈ એક અથવા એક કરતા વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે, એટલે તમારી પાસે પ્રશ્ન છે કે સાંજે 8 વાગે મારે અમદાવાદ જવું છે, તો અમદાવાદ જવા માટેની બસ મને મળશે અથવા મળશે તો કેટલી કેટલી સમયની બસ છે, કયા કયા સમયની બસ છે એ તમારે જાણવું છે। હવે એ સંદેશો તમે તૈયાર કરી દો, એ સંદેશો હવે તમારે બસ સ્ટેન્ડે મોકલવો છે, તો એના માટેના 2 રસ્તા છે, કાં તો તમે રૂબરૂ જઈને તપાસ કરી શકો, એ તમારું માધ્યમ થઈ ગયું કે તમે રૂબરૂ જાઓ છો। બીજું, તમે માહિતી સંચારના કોઈ પણ સાધનો લઈ લો, તમે કોલ કરી શકો છો, ધારો કે તમે કોલ કરો છો તો કોલનું માધ્યમ પસંદ કરો છો, તો એ કોલના માધ્યમથી તમારે એ સંદેશો જે બસ સ્ટેન્ડના બેઠેલા વ્યક્તિઓ છે, જે હેલ્પફુલ થાય છે વ્યક્તિ, જે મદદગાર વ્યક્તિ છે, એ વ્યક્તિને તમારે સંદેશો આપવો પડે। એટલે પહેલા સમય તમે સંદેશાનું ઘડતર કરી, ત્યાર પછી સંદેશો કેવી રીતે ક્યાં પહોંચાડો કે જે આપણને જાણકારી આપી શકે, તો એના માટે તમે માધ્યમની પસંદગી કરી, તમારી સામે મોબાઈલ હતો તમે રૂબરૂ જઈ શકતા હતા અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા માહિતી મંગાવી શકતા હતા, આવા અલગ માધ્યમ હતા, તમે પસંદ કર્યું એને કોલ કરશો, તમારી પાસે મોબાઈલ ફોન હતો એટલે તમે એને કોલ કરો છો, તો કોલ એટલે કે ફોન કરીને તમે આ સંદેશો જણાવશો અને માહિતી મેળવશો, આ નક્કી થયું માધ્યમની પસંદગી કરી। હવે માધ્યમની પસંદગી થાય એટલે તરત તમારે શું કરવું પડે, નંબર 3, એ માધ્યમ દ્વારા તમારો નક્કી કરેલો સંદેશો તમારે જે માહિતી આપનાર વ્યક્તિ છે એને મોકલવો પડે। નંબર 3, સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી શું કરવામાં આવે, સંદેશો મોકલવામાં આવે। આ સંદેશો તમે મોકલી દીધો, એ કયો સંદેશો મોકલ્યો,
નંબર 1 માં જે ભણતર કર્યું હતું એ કયા માધ્યમથી મોકલો તો નંબર 2 માં જે નક્કી કર્યું હતું એ માધ્યમથી આ સંદેશ તમે મોકલી દીધો હવે 3 નંબરનો તબક્કો પૂરો થાય સંદેશો તમે મોકલી દીધો છે તમારામાંથી સેન્ડ થઈ ગયો છે અથવા ફોન તમે લગાડી દીધો છે તો હવે નંબર 4 આવે સંદેશો સ્વીકાર હવે તમે કોલ કર્યો હશે અને સામેવાળા વ્યક્તિ કોલ ઉપાડ્યો હશે અને તમે પ્રશ્ન કર્યો કે આજે સાંજે મારે 8 વાગે અમદાવાદ જવા નીકળવું છે તો મને કઈ કઈ બસ મળી શકે તેમ છે તો તમે તમારો જે સંદેશો કોઈ આપી દીધો હવે સામેવાળો વ્યક્તિ એને સંદેશો મળશે સંદેશો એને પ્રાપ્ત થશે એટલે એ વ્યક્તિનો સ્વીકાર કરશે સ્વીકાર કરે એટલે સંદેશાનું વાંચન કરશે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો શું કરે છે સ્વીકાર કરે છે તમે એક ફોનમાંથી મેસેજ સેન્ડ કરો તો સામેવાળા વ્યક્તિએ રિસીવ કરે છે એના ફોનમાં આપોઆપ મેસેજ આવી જાય છે એમ અહીંયા આણે સંદેશો મોકલ્યો તો આણે સંદેશાનો શું કર્યો સ્વીકાર કર્યો હવે એ સંદેશાનો સ્વીકાર કર્યા પછી એ સંદેશા અંગે વિચારણા કરશે એટલે કે અર્થઘટન કરશે તો એ કામ વિચારવાનું કામ નંબર 5 માં સંદેશાનું શું કરવું અર્થઘટન કરવું સંદેશાનું અર્થઘટન એટલે શું તો સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનો યોગ્ય રીતે શું કરી શકે અર્થઘટન કરી શકે એટલે કે આ જે વ્યક્તિ સંદેશો લખનાર છે એ વ્યક્તિ એવી રીતે સંદેશો લખ્યો હશે કે સામેવાળા વ્યક્તિ એને સરળતાથી વાંચી શકે અને સમજી શકે જેના દ્વારા એ સરળતાથી વાંચી શકે કે સમજી શકે તો એના બદલામાં આપણને યોગ્ય પ્રત્યુત્તર આપી શકે એટલે એવી ભાષામાં એ સંદેશો લખાયેલો હોય છે અથવા કહેવામાં આવે છે શિષ્ટાચાર ભાષા ઉપયોગ કરીને સામેવાળા વ્યક્તિને સમજાવવામાં આવે જો કોલ દ્વારા માહિતી આપવાની લેવાની હોય તો હવે એ સંદેશાનું અર્થઘટન જે માહિતી જેને મળી છે સંદેશો મળ્યો છે એ વ્યક્તિએ સંદેશાનું અર્થઘટન કર્યા પછી એની પાસે જવાબ તૈયાર થશે તો જવાબ તૈયાર થશે એ નંબર 6 સંદેશાનો પ્રત્યુત્તર આપો સંદેશાનો વળતો જવાબ આપો અહીંયા તમે જે સંદેશો મોકલ્યો હતો એનો જવાબ તમને નંબર 6 માં મળશે સંદેશો સ્વીકારનાર સંદેશાનો યોગ્ય અર્થઘટન કરી તેનો શું આપે છે જવાબ આપે છે કે તમારે સાંજે 8 વાગે અમદાવાદ જવા માટેની બસ તમારે અમદાવાદ જવું છે પણ 8 વાગે બસ છે કે નથી કે 9 વાગે છે કે 10 વાગે છે અથવા કયા સમયમાં બસ છે અમદાવાદની એની તમને જાણકારી પૂરી પાડે છે તો આ રીતે આ 6 તબક્કાઓમાં માહિતી સંચારની પ્રક્રિયાઓને વણી લેવામાં આવે છે આ ખૂબ જ ટૂંકો ખ્યાલ છે ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એવો ખ્યાલ છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આને 2 વખત વાંચન કરશો એટલે સરળતાથી આ 3 ગુણનો પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થઈ જશે આપણે આ 3ના ખ્યાલમાં એકની વાત કરી એ વાત થઈ માહિતી સંચારની હવે આપણે આગળના વિડિયોથી આપણે ઈ-કોમર્સનો વિસ્તૃત અભ્યાસ કરીશું